विद्यार्थी मित्रों, विभाग बी नो प्रश्न नंबर 33, बेरोजगारी एटले शुं? बेरोजगारी ना प्रकारो लखो। बेरोजगारी कोने कहेवाय? जेने आपणे अनएम्प्लॉयमेंट कहीए छीए। ભારતની આ સમસ્યા સૌથી વધારે વિકરાળ બનતી જાય છે, કારણ કે ભારતની અંદર આપણે ભણી ગયા બેરોજગારીની વાત કરીએ આપણે તો 17મા પાઠની અંદર ભારતની મુખ્ય આર્થિક સમસ્યાઓ ગરીબી અને બેરોજગારી, જે પ્રમાણે ભારતની અંદર લગભગ 84 મિલિયન લોકો છે જે શિક્ષિત બેરોજગાર છે અને 32 મિલિયન લોકો છે એ અશિક્ષિત બેરોજગાર છે, એટલે કે કુલ 116 મિલિયન મિત્રો 11 કરોડ લોકો કુલ બેરોજગાર છે, એમાંથી 84 મિલિયન એટલે 8 કરોડ ને 40 લાખ તો એવા છે કે જે શિક્ષિત છે અને બેરોજગાર છે। ભારતમાં આ એક સમસ્યા બની ગઈ છે, બેરોજગારી એ ભારતની એક સમસ્યા બની ગઈ છે, કારણ કે દિવસે દિવસે ભારતની અંદર બેરોજગારીનો પ્રશ્ન વધુ વિકરાળ બનતો જાય છે, જેને અનએમ્પ્લોયમેન્ટ કહીએ છીએ। આપણને ખ્યાલ છે ઘણી બધી જાહેરાતો, વર્તમાન સમયમાં આવેલી જાહેરાત એટલે આપણે ત્યાં તલાટી મંત્રીની એક જાહેરાત આવી છે, તમને થોડું આશ્ચર્ય થશે હું વાત કરું ત્યારે, કે ગુજરાતની અંદરથી લગભગ 17 થી 18 લાખ લોકો એમાં ફોર્મ ભરશે। 12 પાસ ઉપર આવેલી જે ભરતી છે તલાટી કમ મંત્રીની, એમાંથી 17-18 લાખ જે લોકો છે જે બેરોજગાર છે એ નોકરી મેળવવા માટે ફોર્મ ભરશે, તો એના ઉપરથી આપણે અંદાજ આવી જાય કે ભાઈ ગુજરાતમાં કેટલી બેરોજગારી છે તો ભારતમાં કેટલી બેરોજગારી હશે। આ બેરોજગારી એટલે શું આપણને પ્રશ્ન પૂછ્યો છે, તો એની એક સ્પષ્ટ વ્યાખ્યા છે એ લખીએ। બરોબર, એક વ્યાખ્યા તરીકે એને લખું સૌથી પહેલા તો હું, જે વ્યક્તિની ઉંમર 15 થી 60 વર્ષની હોય, પ્રવર્તમાન વેતન દરે લાયકાત ધરાવતો હોય, કામની શોધમાં હોય, છતાં પણ કામ ન મળે તેને બેરોજગાર કહે છે। આવી સામૂહિક સ્થિતિને બેરોજગારી કહે છે। જે વ્યક્તિની ઉંમર 15 થી 60 વર્ષની હોય, પ્રવર્તમાન વેતન દરે કામ કરવાની શક્તિ, ઈચ્છા શક્તિ, વૃત્તિ અને લાયકાત ધરાવતો હોય, કામની શોધમાં હોય, છતાં પણ કામ ન મળે તે વ્યક્તિને બેરોજગાર કહે છે, અને આવી સામૂહિક સ્થિતિને બેરોજગારી કહે છે। આ વ્યાખ્યા લખવી ફરજિયાત છે બેટા। હવે એના ખાલી પ્રકારો જ દર્શાવવાના, કારણ કે આપણે બે ગુણમાં પૂછાણો છે આ પ્રશ્ન, એટલે માત્ર એના પ્રકારો લખશું આપણે। આપણે ટોપિક આપી દઈએ એને બીજો, પ્રકારો। આપણે એના બેરોજગારીના એ પ્રકાર લખવા છે, તો સૌથી પહેલી બેરોજગારી હોય તો આપણે ત્યાં મોસમી બેરોજગારી છે। મોસમી બેરોજગારી જેનું બીજું નામ છે ઋતુગત બેરોજગારી, હો એટલે એ જ છે। બીજું છે ઘર્ષણજન્ય બેરોજગારી, ઘર્ષણજન્ય બેરોજગારી। ત્રીજું આપણે ત્યાં બેરોજગારી છે વિવિધ સ્વરૂપની જોવા મળે છે, તો એમાં મોસમી બેરોજગારી છે, ઘર્ષણજન્ય બેરોજગારી છે, માળખાગત બેરોજગારી, ઔદ્યોગિક બેરોજગારી, શિક્ષિત બેરોજગારી। આપણે આની અંદર ખાલી એના પ્રકારો લખવાના છે કે ભાઈ મોસમી બેરોજગારી, પછી એની અંદર કાંઈ આપણે અત્યારે લખવાનું નથી, કારણ કે બે ગુણમાં પૂછાણો, એક ગુણની વ્યાખ્યા અને એક ગુણમાં એના પ્રકારો, મોસમી બેરોજગારી, ઘર્ષણજન્ય બેરોજગારી, માળખાગત બેરોજગારી,
બરોબર ઔદ્યોગિક બેરોજગારી, શિક્ષિત બેરોજગારી, આ બેરોજગારીના પ્રકારો આપણે લખશું. વધુમાં વધુ ચાર, આપણે ચાર જ પ્રકાર લખો તો પણ પૂરા માર્ક મળવા મળી જશે તમને, કારણ કે એની અંદર બે ભાગ પડી ગયા છે પ્રશ્ન. એટલે અહીંયા આપણો આ પ્રશ્ન છે અનએમ્પ્લોયમેન્ટ, બેરોજગારી આપણે અહીં પૂર્ણ કરીએ છીએ.